એક મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે. ડીઝલના ભાવમાં 15 પૈસાનો ફરી એકવાર વધારો. આજે પણ પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધ્યા. જે રીતે છેલ્લા ઘણા દિવસથી 15 દિવસની વાત કરવામાં આવે, સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અને અમુક વિસ્તારો એવા છે કે જ્યાં પેટ્રોલ ભાવ 80 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. વડોદરામાં ડીઝલમાં 15 પૈસાનો વધારો, ડીઝલના ભાવમાં જે રીતે 15 પૈસાનો વધારો નોંધાયો છે. સુરતમાં પેટ્રોલના ભાવમાં 13 પૈસાનો વધારો, એટલે કે સતત આજે ત્રીજા દિવસે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે. જે રીતે અંતે જે ભોગવવાનો વારો છે તે જનતાને આવે છે. ધીરે ધીરે જે ભાવ વધી રહ્યા છે, જનતા તેનાથી વાકેફ નથી, કારણ કે રોજે રોજ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ જો છેલ્લા 15 દિવસની વાત કરવામાં આવે, સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. પરંતુ પેટ્રોલ અને ડીઝલ જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે. સામાન્ય લોકો હોય કે પછી કોઈ પણ વ્યક્તિ, તેના માટે ટ્રાન્સપોર્ટેશનની જે જરૂરિયાત રહે છે, નોકરી ધંધા માટે કે પછી મોટા મોટા વ્યવહારો કરવા માટે, પેટ્રોલ ડીઝલની જે જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે, તેમાં સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે. મારા સંવાદદાતા સુરત થી સીધા જ અમારી સાથે જોડાઈ ગયા છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં આનંદ, સતત વધારો, આજે ત્રીજો દિવસ અને આજે પણ વધારો ઝીંકાયો છે, શું કહી રહી છે જનતા? જે ચોક્કસપણે સુરતમાં જે પેટ્રોલ અને ડીઝલની વાત કરવામાં આવે તો પેટ્રોલના ભાવમાં ગઈકાલે 13 પૈસાનો વધારો, ગઈકાલ કરતાં 13 પૈસાનો વધારો થયો છે અને ડીઝલમાં 15 પૈસાનો વધારો નોંધાયો છે. ત્યારે પેટ્રોલ અને ડીઝલ જે છે લોકો માટે જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે. રોજ સવારે લોકો પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલ ભરાવવા માટે આવે છે. ત્યારે આપણી સાથે એક કે બે ગ્રાહકો પણ જોડાયા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. એઓ શું કહે છે? જી, આપ જણાવો કે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ વધી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના જે ભાવ વધી રહ્યા છે તો સમજી લો કે આ દેશમાં મોંઘવારી વધી રહી છે, કેમ કે એની અસર દરેક સેક્ટર પર પડે છે. પેટ્રોલ અને ડીઝલમાં સતત 15 દિવસથી ભાવ વધી રહ્યા છે, ત્યારે શું કહેશો આપ, શું કરવું જોઈએ સરકારે? આના ઉપર નિયંત્રણ રાખવું જોઈએ અને પેટ્રોલ અને ડીઝલના ભાવ કંટ્રોલમાં લે એવી કોઈ કમિટી રચવી જોઈએ. પેટ્રોલ અને ડીઝલ એ રોજિંદી જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે, હવે ત્યારે આપ શું કહેશો, કઈ રીતે અંકુશ લાવવો પડે? અંકુશ લાવવા માટે તો સરકાર જેમ વધારી રહી છે તેમ સરકારે તો એનો પગલા લેવા પડે અને એને અંકુશમાં લેવું પડે. ચોક્કસપણે લોકોનું કહેવું એવું છે કે સરકારે પગલા લેવા પડે એવું છે. ત્યારે આપણી સાથે બીજા એક ગ્રાહક પણ જોડાયા છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. બોલો. એ તો ભાઈ વિદેશ ઉપર આધાર છે, બરોબર. ભારતમાં તો કઈ બધું બનતું નથી. બિલકુલ આનંદ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે રીતે પેટ્રોલ ડીઝલ જીવન જરૂરિયાતની એવી વસ્તુઓ બની ગઈ છે કે પેટ્રોલ પુરાવ્યા વગર પણ જે સામાન્ય નાગરિકો છે તેને છૂટકો નથી, એટલે કે જે ભાવ સતત વધી રહ્યા છે તે પણ નાગરિકોએ ભોગવવા પડે છે. સતત વધારો થયો છે પેટ્રોલ ડીઝલના ભાવમાં. અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે કે શા માટે કોઈ પગલાં લેવામાં નથી આવતા. અનેક વખત રજૂઆતો આ મામલે થઈ ચૂકી છે, પરંતુ જે રીતે સતત ભાવ વધારો, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થતા તેનો જે વધારો હોય છે તે ઝીંકાય છે. અને આ રીતે જે રીતે રોજે રોજ ભાવ વધી રહ્યા છે, છેલ્લા 15 દિવસની વાત કરીએ તો સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો. સરકાર માત્ર ભાવ ઘટાડવાના દિલાસા આપે છે. એક સમયે જીએસટીમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ સમાવવાની વાત કરવામાં આવી હતી, પરંતુ મહત્વપૂર્ણ છે કે જે સરકારની સૌથી મોટી આવક છે તે પેટ્રોલિયમ પેદાશો પરથી મળે છે અને તેને કારણે આ નિર્ણય આ દિન સુધી લેવામાં નથી આવ્યો. તો આજે પણ ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. સરકારના ભોગે પ્રજા પીસાઈ રહી છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલ જીવન જરૂરિયાત માટે એટલી મહત્વપૂર્ણ વસ્તુ બની ગઈ છે કે જેને વગર જીવન વિશે કે વ્યવહારો વિશે કલ્પના કરવી પણ આજે મુશ્કેલ બની જાય. ત્યારે લોકોએ મજબૂરીવશ પણ આજે ભાવ વધારો છે
તેમાં પોતાની મૂક સંમતિ આપવી પડે છે, કારણ કે જે વ્યવહાર છે તે સંપૂર્ણપણે સરકાર હસ્તગત છે. તો જે રીતે ભાવ વધારો સામે આવ્યો છે, વડોદરામાં પેટ્રોલ 77.11 રૂપિયા, સુરતમાં 77.43, ઓલમોસ્ટ પેટ્રોલ અને ડીઝલ જે એક સમયે ખાસું અંતર બંને વચ્ચેની જે પ્રાઇસ હોય તેમાં જોવા મળતું હતું, આજે લગભગ એકબીજાની લગોલગ પેટ્રોલ ડીઝલના જે ભાવ છે તે જોવા મળી રહ્યા છે છેલ્લા ઘણા દિવસોથી. રોજ પ્રજા પર નાનો નાનો ધીરો ધીરો જે બોજ છે તે વધી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના જે ભાવ છે તેમાં વધારો થયો છે. આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 પૈસા અને 13 પૈસાનો અનુક્રમે વધારો થયો છે. તો પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલ વગર આજે કોઈપણ વ્યક્તિ પોતાના જીવનની કલ્પના ન કરી શકે, એટલે કે જીવન જરૂરિયાતની એટલી મહત્વપૂર્ણ વસ્તુ બની ગઈ છે. જે રીતે રોટી કપડા મકાન વગર કોઈ માણસને નથી ચાલતું, તેવી રીતે પેટ્રોલ ડીઝલ વગર પણ આજે કોઈપણ વ્યવહાર શક્ય નથી. ત્યારે આ જે ભાવ વધારો છે તેને મૂક સંમતિ નાગરિકોએ આપવી પડે છે, કારણ કે તેના વગર કોઈ વ્યવહાર કોઈ કામ શક્ય નથી બનતું, અને આ સંપૂર્ણ વ્યવહાર છે તે સરકાર હસ્તગત છે. રોજે રોજ પ્રજા પર બોજ વધી રહ્યો છે. ભાવ પર નજર કરીએ, 77.11 પેટ્રોલ વડોદરામાં, ડીઝલ 74.60 સુરતમાં, 77.43 પેટ્રોલ તો ડીઝલ 74.95 જોવા મળી રહ્યો છે. જે રીતે રોજે રોજ આ ભાવ વધારો છે તે પ્રજા પર ઝીંકાઈ રહ્યો છે. સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે ક્યાં સુધી જનતાની માટે આ પ્રકારના જે બોજ છે તે સતત વધતા રહેશે. જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં રોજે રોજ ભડકો જોવા મળી રહ્યો છે, છેલ્લા એક મહિનાની વાત કરીએ, 2 થી 3 રૂપિયાનો વધારો પેટ્રોલ ડીઝલના ભાવમાં. મહાનગરોમાં પેટ્રોલના ભાવ 80 રૂપિયાને પાર પહોંચી ગયા છે, ડીઝલ 73 રૂપિયાને પાર પહોંચી ગયું છે. સરકાર માત્ર ભાવ ઘટાડાના દિલાસા આપી રહી છે, પરંતુ કોઈ જ કાર્યવાહી અંતર્ગત કરવામાં નથી આવતી.